नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स स्टेटिस्टिक्स चैप्टर नंबर 3 सुरेख नियत संबंध। तो अहीं आपणे सुरेख नियत संबंधना चैप्टर विषे थियरीओ जोईशुं, तेना सूत्र जोईशुं अने तेना शॉर्ट एक्जाम्पल गणीशुं। तो सौ प्रथम आपणे जोवाना छीए तेनी थियरीओ, त्यारबाद जोईशुं एना सूत्र। तो थियरीनी अंदर અહીં આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જોઈશું નિરપેક્ષ ચલ। તો આ એક્ઝામ્પલ ગણવા માટે જે થિયરીઓ ઉપયોગી છે તે સમજવી જરૂરી થઈ પડશે, માટે આપણે સૌ પ્રથમ થિયરીઓથી શરૂઆત કરીશું। નિરપેક્ષ ચલ કોને કહેવાશે? તો કાર્ય કારણથી સંબંધિત બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ છે તેને નિરપેક્ષ ચલ કહે છે, તેને સંકેતમાં એક્સ વડે દર્શાવવામાં આવે છે। मित्रों, आपणे सहसंबंधांकना चेप्टरनी अंदर कार्यकारणनो संबंध जोई गया छे अने चल एक्स अने वायमांथी एक चल कार्य होय अने बीजो चल कारण होय ते विषे पण चर्चा करी गया छे। तो निरपेक्ष चल अने सापेक्ष चल समजवामां सरळता रहेशे। निरपेक्ष चलनी अहीं व्याख्या करवामां आवी छे के कार्यकारणथी संबंधित बे चल पैकी जे चल कारण स्वरूप छे तेने निरपेक्ष चल, तेने संकेतमां एक्स वडे दर्शावाय, ज्यारे सापेक्ष चल એટલે કે કાર્ય કારણથી સંબંધિત બે ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ છે તેને સાપેક્ષ ચલ કહે છે। એટલે કે જે કારણ સ્વરૂપ છે તે ચલ એક્સ નિરપેક્ષ ચલ છે અને જે કાર્ય સ્વરૂપ છે તે ચલ વાય એટલે કે તે સાપેક્ષ ચલ કહેવાય છે। નિયત સંબંધ શું છે? તો બે સહસંબંધિત ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે। બે સહસંબંધિત ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે। જેમ કે સાપેક્ષ ચલ વાયને નિરપેક્ષ ચલ એક્સના સુરેખ વિધેય તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે। આ મોડેલ આપણને એક માર્ક્સના વિકલ્પમાં અને એક માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે। વાય ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ પ્લસ યુ, તો જ્યાં વાય સાપેક્ષ ચલ છે, એક્સ એ નિરપેક્ષ ચલ છે, જે આપણે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલની વ્યાખ્યામાં જોયું, એ અચળાંક છે અને બી એ પણ અચળાંક છે, યુ મોડેલનો વિક્ષેપ ચલ છે, યુ એ બે ચલ એક્સ અને વાય વચ્ચે સુરેખ સંબંધની અપૂર્ણતા દર્શાવે છે। જો બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તો વાય ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ પ્રકારના સુરેખ નિયત સંબંધનું મોડેલ મળે છે। આ કિસ્સામાં વિક્ષેપ ચલ યુની કિંમત શૂન્ય થશે। જો બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક સુરેખ સહસંબંધ હોય તો સુરેખ નિયત સંબંધનું મોડેલ સ્વરૂપ વાય ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ પ્લસ યુ થાય છે। નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની રીત છે, તો તેની અંદર શું આવશે? બે સહસંબંધિત ચલો વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે। તેની બે રીતો છે, એક વિકિરણ આકૃતિની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત। નિયત સંબંધાંક એટલે શું? તો નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ વાયની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહે છે। તેને બી કે સ્મોલ બી અથવા તો બી વાય એક્સ વડે દર્શાવાય છે। વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સમાં એ બરાબર નિયત સંબંધ રેખાનો અંતઃખંડ છે। એ અને બી શું દર્શાવે છે એવો સવાલ પણ પૂછાય છે કે યોગનીય મોડેલમાં એ પ્લસ બી એક્સ છે તો એ અને બી શું દર્શાવે છે? તો એ નિયત સંબંધ રેખાનો અંતઃખંડ છે, જ્યારે બી એ નિયત સંબંધ રેખાનો ધાર દર્શાવે છે। હવે અહીં એક્ઝામ્પલ ગણતા નિશ્ચયાંકતાનો આંક એક નવો શબ્દ આવે છે, તે શું છે? તો જોઈએ આપણે, ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ, અહીં વાયની ઉપર જે કેપ દોરવામાં આવે છે તેને કહીશું અહીં વાય કેપ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ, તો સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમતો વાય અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અનુમાનિત કિંમતો વાય કેપ વચ્ચે સહસંબંધાંકના વર્ગને નિશ્ચયાંકતાનો આંક કહે છે, તેને આર સ્ક્વેર વડે દર્શાવે છે, કેપિટલ આર સ્ક્વેર છે। તેનું સૂત્ર આવશે પહેલા બ્રેકેટમાં સ્મોલ આર બ્રેકેટમાં વાય માઇન વાય અને વાય કેપનો આખાનો હોલ સ્ક્વેર, અહીં મલ્ટીપ્લાયનો રિલેશન રહેશે આર બ્રેકેટમાં એક્સ માઇન એક્સ ઇન્ટુ વાય આખાનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર। આ જે બે પદ મળે છે ને આપણને, એક આર વાય અને વાય કેપનું, બીજું આર એક્સ અને વાયનું, તેનો વર્ગ કરીશું તો તેને સ્મોલ આર સ્ક્વેર થશે। આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક હોય તો નિયત સંબંધ રેખાથી મળેલા અંદાજો 100% વિશ્વસનીય છે,
चल वाई अने एक्स वच्चे संपूर्ण सुरेख सहसंबंध छे। आर स्क्वेर इक्वल टू जीरो हो तो नियत संबंध रेखा थी मेरवेला अंदाजो विश्वसनीयता नहीं, चल वाई अने एक्स वच्चे सुरेख सहसंबंध अभाव छे। आर स्क्वेर की किंमत एक नी नजीक हो तो चल वाई अने एक्स वच्चे सुरेख नियत संबंध की धारणा योग्य छे अने अंदाजो विश्वसनीय छे। अने जो आर स्क्वेर की किंमत जीरो नी नजीक हो तो चल वाई अने एक्स वच्चे सुरेख नियत संबंध की धारणा योग्य नहीं अने अंदाजो विश्वसनीय नहीं, एटले के एक नी नजीक हो तो ते वधारे विश्वसनीय छे। सूत्र छे वाई नी एक्स पर नियत संबंध रेखा समीकरण मेळवा माटे वाई केप इज इक्वल टू ए प्लस बी एक्स, ज्या बी इज इक्वल टू बी वाई एक्स पण कही शकाय अने वाई ना एक्स पर नियत संबंधांक तेने कही शकाय। चल एक्स अने वाई नी किंमतो मोटी न होय तो कयो सूत्र वापरवानुं छे, एन सिग्मा एक्स वाई माइनस सिग्मा एक्स सिग्मा वाई छेदमां एन सिग्मा एक्स स्क्वेर माइनस सिग्मा एक्स होल स्क्वेर, क्यारे ज्यारे एक्स अने वाई नी किंमतो मोटी न होय त्यारे। बीजो सूत्र एक्स बार अने वाई बार नी किंमतो पूर्णांक होय तो बी इज इक्वल टू सिग्मा एक्स माइनस एक्स बार अने वाई माइनस वाई बार छेदमां सिग्मा एक्स माइनस एक्स बार नो होल स्क्वेर। जे सहसंबंधांकमां आपणे आ सूत्र वापरता हता तेज सूत्र छे अहीं पण, एक्स बार इज इक्वल टू एक्स बार अने वाई बार नी किंमत अपूर्णांक होय तो शुं करवानुं, सहसंबंधांकनी अंदर पण आपणे यूवी वापरता हता ज्यारे एक्स बार अने वाई बार अपूर्णांक मळता त्यारे, तो अहीं पण यूवीनी पद्धतिनो उपयोग करवानो छे। बी इज इक्वल टू अहीं बी एटले के नियत संबंधांक शोधीए छीए आपणे, एन सिग्मा यूवी माइनस सिग्मा यू सिग्मा वी छेदमां एन सिग्मा यू स्क्वेर माइनस सिग्मा यू होल स्क्वेर। हवे अहीं यूवीनी पद्धति माटे एक्स अने वाईने आपणे यूवीमां फेरवीशुं ज्यारे एक्स माइनस ए अने वाई माइनस बी लेवा पड़शे। આગળ જોઈએ ઉગમ બિંદુ અને માપના પરિવર્તન કરવામાં આવે તો, એટલે કે જે એક્સ અને વાય હતા તેને આપણે પરિવર્તિત કરીને યુ અને વીમાં લઈએ તો બી ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર, તેને સી વાય ઓપન સી એક્સ વડે ગુણવા પડશે, જ્યાં યુ બરાબર એક્સ માઇનસ એ ઓપન સી એક્સ અને જ્યાં વી બરાબર વાય માઇનસ બી ઓપન સી વાય। આપણે સહસંબંધાંકમાં સી લેતા હતા છેદની અંદર, જ્યારે અહીં સી એક્સ અને સી વાય દર્શાવ્યા છે ત્યાં પણ સી એક્સ અને સી વાય દર્શાવાશે સહસંબંધની અંદર। જો સહવિચરણની માહિતી હોય એટલે કે બંનેનું કોવેરાયન્સ એક્સ વાય આપ્યું હોય, સહવિચરણ આપેલું હોય એક્સ અને વાય ચલનું, તો બી ઇઝ ઇક્વલ ટુ કોવેરાયન્સ એક્સ વાય છેદમાં એસ એક્સ સ્ક્વેર, એટલે કે સહવિચરણના છેદમાં એસ એક્સનો વર્ગ, જ્યાં કોવેરાયન્સ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન, બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ સ્ક્વેર, બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર છેદમાં એન ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર। જો સહસંબંધાંક એસ એક્સ અને એસ વાય આપેલા હોય તો કઈ રીતે એક્ઝામ્પલ ગણાશે, તો તેનું સૂત્ર છે બી ઇઝ ઇક્વલ ટુ આર સહસંબંધાંક ઇન્ટુ એસ વાય અને છેદમાં એસ એક્સ। અચળાંક એ માટે વાય બાર માઇનસ બી એક્સ બારનું સૂત્ર યુઝ થશે, જ્યાં એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન અને વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન। નિશ્ચયાંકતાનો આંક તો તેની અંદર આપણે અત્યારે થિયરીમાં પણ ચર્ચા કરી, આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર સ્ક્વેર ઇક્વલ ટુ બ્રેકેટમાં સ્મોલ આર વાય અને વાય કેપ આખાનો વર્ગ ઇક્વલ ટુ આર એક્સ વાય આખાનો વર્ગ ઇક્વલ ટુ થશે સ્મોલ આર સ્ક્વેર। નિશ્ચયાંકતાનો આર આર સ્ક્વેર માટે કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર, કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર બ્રેકેટમાં એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય એન સિગ છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર રૂટની અંદર એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર આખાનો વર્ગ કરવાનો છે અહીં। આ સૂત્ર તો આપણે સહસંબંધાંકમાં પણ જોયું હતું, તે જ સૂત્ર અહીં છે, પણ તેનો આખાનો વર્ગ થાય છે। અને જો એક્સ વાયની જગ્યાએ યુવી હોય તો આપણે એક્સ વાયની જગ્યાએ યુવીનું સૂત્ર વાપરી શકીએ, એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર સ્ક્વેર રૂટમાં ઇન્ટુ સ્ક્વેર રૂટની અંદર એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર। ત્યારબાદ સૂત્ર છે આર સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર ઇક્વલ સ્મોલ આર સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં જે એક્સ માઇનસ એક્સ બાર છે તેને સ્ક્વેર રૂટમાં લખીને આખાનો વર્ગ કરીશું, અને વાય માઇનસ વાય બારને પણ સેમ એ રીતે જ કરીશું આખાનો વર્ગ। નિશ્ચયાંકતાનો આંક આર સ્ક્વેરની કિંમતો અંતરાલ 0 થી 1 હોય છે, નિશ્ચયાંકતાનો આંક આર સ્ક્વેરની કિંમતનો અંતરાલ કેટલો હોય છે તો 0 થી 1 વચ્ચે હોય છે, 1 માર્ક્સના વિકલ્પ માટે યાદ રાખજો મિત્રો। તો આ થઈ નિયત સંબંધાંકની પ્રારંભિક થિયરીઓ અને સમજૂતી
હવે સૂત્ર આપણે જે જોયા છે તે જ સૂત્રને બીજી રીતે પણ સમજીએ તો તેમાં યાદ રાખવાનું છે ખાસ કે નિયત સંબંધાંક બી ને બી વાય એક્સના સૂત્ર અહીં આપણે જોઈએ જેને બી કહી શકાય અથવા બી વાય એક્સ લાંબા દાખલા માટેના સૂત્ર છે કે બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર ક્યારે જ્યારે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંકમાં હોય તે સમયે આપણે આ સૂત્ર વાપરી શકીએ ખાસ ધ્યાન રાખજો કે ક્યારે કયું સૂત્ર વાપરવાનું છે એક્સ બાર અને વાય બાર જો પૂર્ણાંકમાં મળે તો આપણે આ સૂત્રથી ઇઝીલી એક્ઝામ્પલ ગણી શકીએ બીજું સૂત્ર છે બી ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ક્યારે આ સૂત્ર વાપરીશું એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય અને અવલોકન નાના હોય તો આપણે આ સૂત્ર વાપરીશું એક્સ વાય વાળું જો મોટા હોય તો યુવી વાળું સૂત્ર આવશે આગળ બી ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોય અને અવલોકન જો મોટા હોય તો આપણે આ સૂત્ર યુઝ કરીશું યુવીનું બી ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ઇન્ટુ સીવાય અપોન સી એક્સ અહીં સીવાય અપોન સી એક્સ એડ થાય છે ક્યારે આ સૂત્ર વાપરીશું એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય અને અવલોકનમાંથી લસાઓ હોય તે સમય દરમિયાન આગળ નાના દાખલાઓ પણ નિયત સંબંધાંકમાંથી પૂછાય છે તો તેના માટે એનું સૂત્ર આવશે જ્યારે આર આપેલો હોય સહસંબંધાંક તે સમયે બી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ અને બીજું સૂત્ર છે બી ઇઝ ઇક્વલ ટુ એસ એક્સ વાય છેદમાં એસ એક્સ સ્ક્વેર એ બરાબર એનું સૂત્ર આવશે વાય બાર માઇનસ બી એક્સ બાર વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા યોગ્ય મોડેલ વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ અને પ્લસ યુ જો વિક્ષેપ હોય તો નિશ્ચય અંકતાના આંક માટે આપણે સૂત્ર જોયું કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર તો તેના માટે ત્રણ સૂત્ર આર કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર સ્ક્વેરરૂટની અંદર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર સ્ક્વેરરૂટની અંદર લખેલું છે આખાનો વર્ગ તે જ રીતે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં સ્ક્વેરરૂટમાં એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર તે જ પદ વાય તરીકે સ્ક્વેરરૂટમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર આખાનો પાછો અહીં વર્ગ કરવાનો છે જ્યારે આર સ્ક્વેર શોધવાનો હોય નિશ્ચયાંકતાનો આંક અને યુવી હોય તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા યુ વી હોલ સ્ક્વેર આખાનો વર્ગ નીચે છેદમાં સ્ક્વેરરૂટની અંદર આપણે રકમ લખવાની છે હવે અહીં આપણે જે અલગ અલગ સૂત્રો જોયા છે તેમાં ખાસ આ પેજનો સ્ક્રીનશોટ રાખી મૂકજો મિત્રો કે ક્યારે કયું સૂત્ર વાપરવાનું છે પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે કયું અપૂર્ણાંક એક્સ બાર વાય બાર મળે ત્યારે કયું યુવીની પદ્ધતિ ક્યારે ઉપયોગમાં રાખવાની છે તે બાબત તો હવે આપણે એક શોર્ટ એક્ઝામ્પલ ગણીએ અહીં સેક્શન એની અંદર એક્ઝામ્પલ નંબર 3 આપવામાં આવ્યો છે એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ નંબર 5 ગણવાના છીએ આપણે સેક્શન એની અંદર તો તેની રકમ શું છે મિત્રો સેક્શન ઈમાં એક્ઝામ્પલ નંબર 5 તેની રકમ છે એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ છેલ્લા 7 વર્ષમાં શેર બજારમાં કરેલ રોકાણ લાખ રૂપિયામાં અને તેના તે રોકાણના 6 માસ બાદ તેની બજાર કિંમત લાખ રૂપિયામાં નીચેની વિગતો નીચે મુજબ છે આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 6 માસ બાદ તેની બજાર કિંમતનું અનુમાન મેળવવાનું છે તો અહીં વિગતમાં શું આપ્યું છે એક તો વિગત આપી મધ્યક અને વિચરણ રોકાણ છે લાખ રૂપિયામાં એક્સ 6 માસ બાદ બજાર કિંમત છે લાખ રૂપિયામાં વાય તો એક્સ અને વાય ચલ છે એક્સ બાર છે અને વિચરણ આપવામાં આવ્યું છે તો હવે આપણે એને જે વિગતો આપી છે તે લખીએ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 14 અહીં જુઓ રોકાણ લાખ રૂપિયામાં એક્સ માટે 40 છે મધ્યક તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 40 થશે અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ 50 હવે વિચરણ છે એટલે કે એસ એક્સ સ્ક્વેર વિચરણ માટે શું કહેવાશે એસ એક્સ સ્ક્વેર 100 હવે એસ એક્સ સ્ક્વેર છે તો એના આપણે એસ એક્સ શોધવાનું છે તો કેટલા થઈ જશે
दस एट के दस ना वर्ग सौ थाय माटे एस एक्स इज इक्वल टू दस वर्ग काढ़ी नाखेलो छे अहीं। हवे बीजू विचरण है 256 एस वाई स्क्वेर इज इक्वल टू एस स्क्वेर वाई इज इक्वल टू 256 तो एस वाई इज इक्वल टू 16 16 वर्ग 256 थी जैसे। सहविचरण एट्ले कि कोवरायंस एक्स वाई एंसी आपेलू है। आपणे ज्यारे सूत्र जोया त्यारे वात करी हती कि ज्यारे सहविचरण आपेलू होय सहविचरणनी माहिती होय कोवरायंस एक्स वाई सहसंबंधांक एक्स एक्स अने एस वाई आपेला होय त्यारे आर इंटू एस वाई अपॉन एस एक्स जे आपणे सूत्रनी अंदर चर्चा करी गया छे। तो हवे आ आपणी रकम छे एक्स बार आपेलू छे वाई बार आपेलू छे एस एक्स मळ्यो एस वाई मळ्यो अने कोवरायंस एक्स वाई मळे छे। तो सूत्र लखीशू बी इज इक्वल टू कोवरायंस एक्स वाई छेद में एस एक्स स्क्वेर तो कोवरायंस एक्स वाई आपेलू छे 80 छेद में एस एक्स स्क्वेर अहीं आपेलू छे अपन एस एक्स स्क्वेर 100 अने एस वाई स्क्वेर 256 छे तो एस एक्स स्क्वेर नी जरूर छे अपने एस एक्स स्क्वेर लखीशू 100 80 डिवाइड बाय 100 इज इक्वल टू 0.8 तो बी इज इक्वल टू 0.8 एक आंसर मळशे जे बी मळ्यो आपणने। હવે શોધીશું એ નિયત સંબંધાંકમાં સ્ટેપ બાય ચાલવું પડશે પહેલાં બી શોધીશું પછી એ શોધીશું તો એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી એક્સ બાર વાય બાર આપેલો છે રકમમાંથી આપણે લીધું છે 50 માઇનસ બી મળે છે 0.8 એક બ્રેકેટમાં લખીશું બી અને એક્સ બાર વચ્ચે મલ્ટીપ્લાયનો રિલેશન છે તો મલ્ટીપ્લાય કરીશું 40 એક્સ બાર છે આગળ વાય બાર ઇક્વલ ટુ 50 માઇનસ 0.8 ઇન્ટુ 40 32 તો 50 માઇનસ 32 ઇઝ ઇક્વલ ટુ 18 તો એ મળી જશે 18 બી 0.8 એ 18 આગળ ચાલીએ વાય અને એક્સ વચ્ચે નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ તો ઇક્વલ ટુ 18 પ્લસ 0.8 એક્સ આપણું પહેલું સમીકરણ મળશે એની કિંમત મળી છે 18 બીની કિંમત મળી છે 0.8 જે આપણે આ સમીકરણમાં લખ્યું વાય કેપમાં 18 પ્લસ 0.8 એક્સ 1 હવે આપણને એક્ઝામ્પલમાં કહ્યું છે કે કોઈ વર્ષમાં શેરબજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 6 માસ બાદ તેની બજાર કિંમત વિશે અનુમાન મેળવો તો 6 માસ બાદ તેની બજાર કિંમત વિશેનું અનુમાન કરવાનું છે એક્સ બરાબર 45 મૂકીને તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ જેમાં એક્સ બરાબર 45 મૂકતા એ છે 18 પ્લસ બી 0.8 એક્સની કિંમત મૂકીશું 45 18 પ્લસ 0.8 ઇન્ટુ 45 36 વાય કેબ ઇઝ ઇક્વલ ટુ 54 લાખ રૂપિયા તો અહીં એક્ઝામ્પલ નંબર 5 આપણો પૂર્ણ થશે જે સહવિચરણના આધારે ગણવાનો હતો તેવો જ એક્ઝામ્પલ આપણને આગળ પણ આપેલા છે તેની પ્રેક્ટિસ કરવાની રહેશે મિત્રો જે તમે કરી શકશો ધ્યાનપૂર્વક અને આ એક્ઝામ્પલ આપણે ગણ્યો છે અત્યારે હાલમાં સેક્શન ઈનો એક્ઝામ્પલ નંબર 5